નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 નું ભાગ 1 નો બીજો ટોપિક છે, ચેપ્ટર નંબર 1 સંતુલિત સમીકરણ ને ટૂંકમાં સમજાવો અથવા જસતની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાને સંતુલિત સમીકરણમાં ટૂંકમાં સમજાવો. તો કોઈ પણ પ્રક્રિયાને સંતુલિત સમીકરણ બન કરવું, પ્રક્રિયાને કેવી ભાષામાં રૂપાંતર કરવું, સંતુલિત સમીકરણની અંદર રૂપાંતરિત કરવાનું. તો ધોરણ 9 ની અંદર 10 સંચયનો નિયમ તમે ભણ્યા હશો. તે 10 સંચયનો નિયમ શું કહે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન પણ થતું નથી અને વિનાશ પણ થતો નથી. તો દ્રવ્ય એટલે દળ સંચયન નિયમ અનુસાર કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન પણ થતું નથી અને એનો વિનાશ પણ થતો નથી. વિનાશ પણ થતો નથી. તો એનો અર્થ શું થાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એને પ્રક્રિયકોની નિપજમાં હોય. શું હોય? પ્રક્રિયક અને નિપજ. તો આ બંને પ્રક્રિયકો શું છે? ભેગા છે. ભેગા થઈ શું બને? નિપજ બને, એક્સ બને. તો આને આપણે પ્રક્રિયકો કહેવાય. આને શું કહેવામાં આવે? નિપજ. શું કહેવામાં આવે? નિપજ. તો કે જેટલું પ્રક્રિયકોનું દળ, યાદ રાખજો શું કીધું, દળ એટલું એટલું કોનું હશે? નિપજોનું દળ હશે. તો કે કોઈ પણ પ્રક્રિયા જો અસંતુલિત પ્રક્રિયા હોય, કે કોઈ પણ પ્રક્રિયા કેવી હોય? અસંતુલિત. તો એ પ્રક્રિયાને આપણે શેમાં રૂપાંતર કરવાની? સંતુલિત પ્રક્રિયાની અંદર. તો કાલે તમે જોયું હતું કે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા આપણે મેગ્નેશિયમ પટ્ટીને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી શું બનતું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું બનતું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ જે ઓક્સાઇડ બનતો હતો કે Mg+O2 મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતો હતો, આ પ્રક્રિયા કેવી હતી? અસંતુલિત. શા માટે અસંતુલિત કહેવાતી હતી? કારણ કે અહીંયા મેગ્નેશિયમનો એક અણુ, ઓક્સિજનનો કેટલા હતા? 2. પણ જે નિપજ જે મળતી હતી, જે નિપજ જે મળતી હતી ત્યાં ઓક્સિજનનો માત્ર અને માત્ર કેટલો અણુ મળતો હતો? આપણને એક જ અણુ મળતો. એટલા માટે આ પ્રક્રિયા કેવી હતી? અસંતુલિત. પણ એટલા માટે એને કહેવામાં કે એ પ્રક્રિયાને હંમેશા જે કોઈ પણ અસંતુલિત પ્રક્રિયા હોય એને શેમાં રૂપાંતર કરવાની? સંતુલિત પ્રક્રિયાની અંદર. તો જો સંતુલિત પ્રક્રિયાની અંદર મારે સંતુલિત કરવી છે પ્રક્રિયાને, સંતુલિત, તો અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. હવે જો અહીંયા હું 2 લખી દઉં તો મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય નહીં, એને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય નહીં. તો અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ મેળવવા માટે અહીંયા પણ મારે કેટલા લખવા પડશે? 2. તો બંનેની અંદર ધળ કહેવાય છે સમાન, એટલે કોમન કાઢી દીધા તો 2 આગળ મૂકી દે તો 2 MgO. તો શું કહેવામાં આવે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું થયું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આવી રીતે પ્રક્રિયાને શેમાં રૂપાંતર કરવાની? અસંતુલિતમાંથી સંતુલિત. એક બીજું ઉદાહરણ જોયું કે જસતની સલ્ફ્યુરિક એસિડ સાથે જસત એક પ્રકારની શું ધાતુ છે? ઝીંક. કઈ કહેવાય? એને ઝીંક કહેવાય. ઝીંક એટલે કે જસત. કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? સલ્ફ્યુરિક એસિડ સાથે. તો સલ્ફ્યુરિક એસિડ નું સૂત્ર છે H2SO4. કયું છે? H2SO4. હવે આ જે ઝીંક છે આ ધાતુ છે. શું કહેવાય? એને ધાતુ. એ SO4 કોની સાથે? કોઈ પણ, યાદ રાખજો કે કોઈ પણ પ્રક્રિયા ધાતુની ઝીંક સાથે એટલે કે એસિડ સાથે, કે કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જે એસો પર જે સલ્ફેટ જે ક્ષાર એ હંમેશા ધાતુ સાથે શું થઈ જાય? જોડાઈ જાય. શું થઈ જાય? જોડે. તો ઝીંક સાથે કોણ જોડાઈ ગયું? SO4 જોડાઈ ગયો. એની સાથે વધ્યું કેટલું આપણી પાસે? ડાય હાઇડ્રોજન બાર, એટલે કે હાઇડ્રોજન ના 2 આવે. તો જો અહીંયા ઝીંક આ બંને શું હે? પ્રક્રિયકો. શું કહેવાય? એને પ્રક્રિયકો. પ્રક્રિયકો હંમેશા કઈ બાજુ લખાય? જમણી સાઈડ. આ બંને શું હે? નિપજ. શું કહેવાય? હંમેશા પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ લખાય અને નિપજ ને હંમેશા કઈ બાજુ લખવામાં આવે?
जमनी साइड। तो जो प्रक्रिया कोण दर और निकोजन दर हमेशा क्या होवा जोए समान होवा जोए कि प्रक्रिया कोण दर और निकोजन दर हमेशा क्या हो जाए समान। तो जो जिंक तो जिंक नो केलो छे एक छे हाइड्रोजन केला ये हाइड्रोजन दर केलो 2 एकदम गिरो 2 और ये SO पर सरल नहीं करो S पण अलग छे એટલે S નું દળ કેટલું છે 1 તો 1 ઓક્સિજન કેટલું છે 4 જિંક કેટલું છે અહીંયા જો માં 1 સલ્ફર કેટલું જો માં આવે 1 તો 1 ઓક્સિજન કેટલું માં આવે 4 તો 4 હાઇડ્રોજન કેટલું છે 2 તો 2 તો જો પ્રક્રિયા કોણ દળ અને નિપજન દળ કેવું હોય સમાન તો આ પ્રક્રિયાને કેવી રીતે કહેવાય સંતુલિત સમીકરણ સમજાવો હવે આના સિવાય બીજા કે ક્વેશ્ચન જોઈ લઈએ કે કાર્બન મોનોક્સાઇડ ને ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રતિક્રિયા કરવામાં આવે કોની સાથે ડાયહાઇડ્રોજન વાયુ ડાયહાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન તો છે પણ એની સાથે કેટલા અણુ જોડેલા છે બે અણુ કેટલા અણુ જોડેલા હોય બે તો એને શું કહેવામાં આવે છે ડાયહાઇડ્રોજન વાયુ કોની સાથે શું બનાય લાસ્ટ નું તો કે મિથેનોલ બનાય શું બનાય મિથેનો તો યાદ રાખજો મિથેનો અણુસૂત્ર CH3OH શું કહેવાય ને CH3OH શું કહેવામાં આવે ને CH3OH તો કાર્બન મોનોક્સાઇડ શું કહેવામાં આવે કાર્બન મોનોક્સાઇડ તો કાર્બન મોનોક્સાઇડ CO એટલે યાદ રાખો કાર્બન મોનોક્સાઇડ CO કહેવાય CO છે એટલે કાર્બોનેટ વિદ્યાર્થીઓ ઘણી બોલતા કે CO CO3 અને CO2 ની અંદર તો CO એટલે કાર્બન મોનોક્સાઇડ CO છે એટલે કાર્બોનેટ અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO કોની સાથે પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજન વાયુ સાથે એટલે H2 સાથે આની અંદર લખ્યું કે 340 વાતાવરણ દબાણ કેટલું વાતાવરણ દબાણ આપવામાં આવે 340 વાતાવરણ દબાણ શું બને મિથેન તો મિથેન નું કે મે તમને લખાયું CH3OH CH3OH અહીંયા દર્શાવવા તો અહીંયા જુઓ આ પ્રક્રિયા સંતુલિત છે અસંતુલિત આપણે હંમેશા બધી પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયામાં ફેરવવાની તો જો અહીં હાઇડ્રોજન કેટલા છે 3 ને 4 અહીં હાઇડ્રોજન કેટલા છે માત્ર ને માત્ર 2 કાર્બન 1 તો અહીંયા પણ કાર્બન 1 ઓક્સિજન 1 તો અહીંયા પણ પણ હાઇડ્રોજન ઓછા તો હાઇડ્રોજન અહીંયા 4 ની જરૂર છે અહીંયા માત્ર 2 તો આગળ કેટલા ગીંધા 2 તો 2 2 4 હાઇડ્રોજન 3 ને 4 કાર્બન 1 ઓક્સિજન 1 અને શું કેમ આવે મિથેન અને કાર્બન મોનોક્સાઇડ હવે અહીંયા હું જી લખું અહીંયા જી અહીંયા એર જી એટલે કાર્બન મોનોક્સાઇડ કયા સ્વરૂપે હવા સ્વરૂપે એટલા માટે એને આપણે શું કહેવામાં આવે ગેસ કહેવામાં આવે એટલે પછી હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન પણ કયા સ્વરૂપે છે ગેસ સ્વરૂપે એટલે જી આ બંને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે મિથેનોલ બને જે મિથેનોલ જે બને એ લિક્વિડ સ્વરૂપ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં આવે એટલા માટે અહીંયા કૌંસની અંદર એને આપણે એલ લખવામાં આવે એટલે કે પ્રવાહી સ્વરૂપ જોવામાં આવે છે હવે એવી રીતે બીજી પ્રક્રિયા છે એક માર્ક્સ ની અંદર પૂછી જાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ સમજાવો તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોની અંદર થાય તો એક તો વનસ્પતિની અંદર અને એક કોષી સજીવોની અંદર આપણે અંદર થતી નથી હું મેં કેવું હોય કે અમારી અંદર એ થાય પણ આપણા મનુષ્યની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કે જ્યારે વનસ્પતિ આપણે જે બધા કાર્બન ડાયોક્સાઇડ બહાર છોડી એ કાર્બન ડાયોક્સાઇડને વનસ્પતિ શું કરે એનું શોષણ કરે અને પછી બીજું શું કરાય પ્રકાશનો ઉપયોગ પણ વનસ્પતિની પાંદડાની અંદર એક ક્લોરોફિલ નામનું એક રંજક દ્રવ્ય આવે કયું આવે છે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ઈ બંનેને ભેગું કરીને શું બનાવે ગ્લુકોઝની અંદર રૂપાંતર કરે કોનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઓલરેડી તેની અંદર હોય છે અને સૂર્યપ્રકાશ
पहले पेगो बनाया, इसको बनाया है ग्लूकोज बना। तो ग्लूकोज नाम सूत्र याद रखवानो 66H12O6। बीजो बनावा है ऑक्सीजन और पच्ची बनावा है पानी। सु बनावा है के ग्लूकोज बनावा है यानी अंदर वनस्पति ऑक्सीजन बनावा और पच्ची सु बनावा है पानी। तो आया प्रक्रिया ने अपने संतुलित प्रक्रिया करवानी, समरूपांतर करवाने है संतुलित। तो आया कार्बन कितना छे 6 है। तो आया कार्बन જોઈ લો માત્રણ માત્રા એક જ કાર્બન है। તો અહીં મારે 6 લાવવા માટે મારે એક પ્રક્રિયા ની અંદર કેટલા મૂકવા પડશે ને 6 કાર્બન મૂકો તો નિપજમાં 6 મને મળ। હવે 6 તો થઈ ગયા કાર્બન, પણ અહીંયા ઓક્સિજન ના કેટલા થઈ ગયા? અહીંયા 2 હતા અને પાછળ 6 આવ્યા, 6 ને 2 8 ની કરવાનું, હંમેશા પડેલું શું થાય ગુણાકાર થાય, એટલે 6 2 12 થાય, કેટલા થાય ઓક્સિજન 12। યાદ રાખજો બીજ બાજુ લખી દેવાનું ઓક્સિજન કેટલા થઈ ગયા 12 થઈ ગયા। હવે અહીંયા હાઇડ્રોજન કેટલા છે 12 છે, હાઇડ્રોજન કેટલા છે 12। અહીંયા હાઇડ્રોજન તમને કેટલા દીધેલા છે માત્ર પ્રક્રિયાની અંદર 2 આપેલા છે। તો મારે પ્રક્રિયા સંતુલિત કરવા માટે અહીંયા 12 જ લખો, કેટલા લખો બીજા તમે કોઈ પણ 11 લખશો કે 25 લખશો તો પ્રક્રિયા સંતુલિત થશે નહીં। અહીંયા કેટલા લખ્યા મેં 12, તો હાઇડ્રોજન કેટલા થયા 12 2 24, હંમેશા પ્રણ શું થાય ગુણાકાર, અને ઓક્સિજન કેટલા થયા ફરીથી 12 આવ્યા, કેટલા થયા એના પણ ઓક્સિજન ના પણ કેટલા થયા 24 થયા। તો કે ઓક્સિજન ના 24 છે, હાઇડ્રોજન ના 24, તો અહીંયા હાઇડ્રોજન 12 તો મૂકી દીધા, તો હાઇડ્રોજન આપણી પાસે હજુ કેટલા આવ્યા 12 વધ્યા। હવે અહીંયા ઓક્સિજન 6 છે તો 24 માંથી 6 બાદ કરો તો કેટલા વધ્યા આપણી પાસે ઓક્સિજન, હવે 18 વધ્યા। હવે બીજું શું બને O2, શું બને છે અંદર વનસ્પતિની અંદર ઓક્સિજન બને છે। હવે ઓક્સિજન છે અહીંયા કેટલા વધ્યા ઓક્સિજન 18, તો અહીંયા હું 6 મૂકી દઉં, 6 2 12 થઈ ગયા, હવે આપણી પાસે ઓક્સિજન માત્ર કેટલા વધ્યા 6 વધ્યા, હાઇડ્રોજન તો 12 ના 12 જ છે। હવે અહીંયા હું 6 મૂકી દઉં તો 6 2 12, તો હાઇડ્રોજન પૂરા થઈ ગયા, ઓક્સિજન કેટલા 6, તો આ પણ 6 પૂરા, તો પ્રક્રિયા કેવી થઈ ગઈ સંતુલિત। એટલે કે જેટલા પ્રક્રિયકોનું દળ હોય એટલું ને એટલું કોનું દળ હોવું જોઈએ નિપજનું દળ, તો જ પ્રક્રિયા કેવી કહેવાય સંતુલિત પ્રક્રિયા કહી શકાય। એ બીજા મેં તમને આન્સરમાં આપી દીધા છે કે જન હોમવર્કમાં કે હાઇડ્રોજન ની કોણ સાથે કહેવાય ક્લોરિન સાથે, તો શું બને HCl, બંને ની અંદર બે બે અણુ છે એટલે બે આપણે શું કરી દીધા કોમન કાઢી દીધા। બીજી પ્રક્રિયા છે બેરિયમ ક્લોરાઇડ ની કોણ સાથે પ્રક્રિયા કરવામાં આવે એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે, તો યાદ રાખતા બેરિયમ ક્લોરાઇડ પ્રકારનું શું હોય ક્ષાર, જ્યારે એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરો બેરિયમ જે આની અંદર જે ક્લોરાઇડ નું જે ક્ષાર હે એ કોણ સાથે જોડી જાય હે SO4, કોણ સાથે જોડી જાય હે બેરિયમ સાથે, એટલે કે SO4 નું કોણ સાથે કે બેરિયમ શું બને સલ્ફેટ, અહીંયા શું બન્યું ક્લોરિન, અહીંયા એલ્યુમિનિયમ ક્લોરાઇડ। એ તમારે ઘરે હોમવર્ક કરવાનું, પ્રેક્ટિસ કરવાની, ન સમજણ પડે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની, અને આવતા લેક્ચરની અંદર તમે વિદ્યાર્થી મિત્રો એ આન્સર તમને આપી દઈશ। તો આટલું તમે ધ્યાન કરી દેજો અને આવતું લેક્ચર નેક્સ્ટ વીકમાં હશે।